કુકરમુંડા તાલુકાના કુકરમુંડા ગામના એક ફરિયાદીએ કોરોલા ગામના વ્યક્તિ પરથી ઉછીના પૈસા લેતા એ પૈસા માંગવા આરોપીએ ફરિયાદીને ધાક ધમકી નાલાયક ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા મામલો નિઝર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. ત્યારે નિઝર પોલીસે કોરોલા ગામના બે વ્યાજખોર ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેકીય કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા વ્યાજખોરો પર તવાઈ બોલાઈ છે ત્યારે તાપી જિલ્લામાં છેવાડે આવેલા કુકરમુંડા તાલુકામાં વ્યાજખોરીનો પ્રથમ મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે કુકરમુંડા ગામના ફરિયાદી દેવેન્દ્ર નારાયણ પાડવી એમના ઘરે પુત્રીનો જન્મ થતાં આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોરોલા ગામના આરોપી કુંદન મગન પાડવી પરથી ગત દિવસોમાં 5,000 રૂપિયા ઉછીના લીધા હતા, જેમાં આરોપીએ ફરિયાદી પરથી વ્યાજ સાથે 7,500 રૂપિયા માંગ્યા હતા, જેમાંથી ફરિયાદીએ આરોપીના ઘરે જઈને 6,000 રૂપિયા આપ્યા હતા. ત્યારે આરોપી કુંદન પાડવી અને તેનો ભાઈ પ્રદીપ પાડવીએ બાકીના પૈસા માંગવા માટે ફરિયાદી અને તેના સાથીને ધાક ધમકી આપી ઢીક્કા મૂકીને માર માર્યો હતો અને નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ફરિયાદી દેવેન્દ્ર નારાયણ પાડવી રહે કુકરમુંડા તાલુકા કુકરમુંડાએ નિઝર પોલીસ મથકે કોરોલાના ગામના આરોપી ભાઈઓ કુંદન મગન પાડવી અને પ્રદીપ મગન પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નિઝર પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી કાયદેકીય કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોરોલા ગામનો વ્યાજખોર કુંદન પાડવી કુકરમુંડા તાલુકાના કેટલાક લોકોને આવી રીતે વ્યાજે પૈસા આપી હેરાન પરેશાન કરતો આવ્યો છે. દેવેન્દ્રભાઈ નારાયણભાઈ પાડે કોરોલા ગામના કુંદનભાઈ મગનભાઈ પાડવી પાસેથી મેં વ્યાજથી 5,000 રૂપિયા લીધેલા. એ મહિનામાં 7,500 રૂપિયા આપવાના હતા, તો 7,500 રૂપિયા મેં ચૂકવ્યા નથી. 5 દિવસ ઉપર થઈ ગયેલા એટલે મારા પાસે પેનલ્ટી માંગતો હતો 500 રૂપિયા રોજના, તો મારાથી નહીં અપાયા. તો મેં પહેલાં એકવાર 6,000, એકવાર ઓનલાઈન મેં 1,500 રૂપિયા નાખેલા અને કેશ 1,000 રૂપિયા આપેલા, તો બી છતાં મારા પાસે 1,500 રૂપિયા હજી પાછા માંગતો હતો. એટલો મારા ભાઈએ ફોન રિસીવ કરેલો, મારા પર ફોન આવેલો હતો, તો મારા ભાઈએ પૂછેલું એને કે ભાઈ હાના 1,500 માંગતો છે, એવું હાના બાકી છે એવું કરીને પૂછેલું. શાના 1,500 બાકી હતા એ ખુલાસો કરો. એના ઘરે ગયા તો એના ભાઈને બોલાવીને અમારા હાથે હાથાપાઈ કરીને જાનથી માનની ધમકી આપવાની, એટલે ગામવાળાએ અમને એવું તેવું કરીને બહાર કાઢેલા અને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયેલા. અને ઘણા સમયથી વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરતો આવ્યો છે, તેમજ કેટલીક ભોળી આદિવાસી જનતાને ધાક ધમકી અને મારી નાખવાની ધમકી તેમજ લોકોના ઘરે જઈને વાદ વિવાદ અને ઝઘડો કરતો આવ્યો છે. ત્યારે આ ફરિયાદ બાદ પોલીસ આ આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે એ તરફ આદિવાસી જનતા મીટ માંડીને બેઠી છે. બિંદેશ્વરી શાહ, હિન્દ ટીવી, તાપી.